લાખો રૂપિયા તમારા કબાટમાં પડ્યા હોય, લાખો રૂપિયાના દાગીના કપડા તમારી પાસે હોય, તમારી ગેરેજમાં બે ગાડી પણ હોય, પણ તમારા ઘરમાં જો માં નથી તો દિવાળીનો ડાયલોગ સાંભળો. શશી કપૂર, અમિતાભ, અમિતાભે શું કીધું તું? મેરે પાસ ગાડી છે, મેરે પાસ બંગલા હૈ, મેરે પાસ બેંક બેલેન્સ હૈ, તેરે પાસ ક્યા હૈ? ત્યારે શશીએ શું જવાબ આપ્યો? મેરે પાસ મુનવ્વર રાણા નામનો એક દિલ્હીનો કવિ, અત્યારે દિલ્હીમાં રહે, એને પણ એક ઠેકાણે કવિતાનો સરસ વાત હતી. કિસી કો ઘર આયા હિસ્સે મે, ભાગલા પડે ને ભાગલા, એટલે ઘર તારવી, દુકાન તારી. કિસી કો ઘર આયા હિસ્સે મે, યા કિસી કો દુકાન આઈ, મે ઘર મે સબસે છોટા થા, મે બહોત ખુશ નસીબ, મેરે હિસ્સે મે. આજે તાળી વગાડો છો, પણ હકીકતમાં તમે બે ભાઈ હો, અને તમારા ઘરમાં જ્યારે બંટવારા થાય ત્યારે એક બાજુ મા બાપ હોય અને બીજી બાજુ ગાડી બંગલા પૈસા હોય, તમે કોને સ્વીકારશો? યસ, એ મારી સામે છે. બહાર નીકળો પછી ખબર પડે કે તમને તમારા મા બાપ વધારે વાલા છે કે તમારી ગાડી અને બંગલા વધારે વાલા છે. યાદ રાખજો, ભગવાનને ભજવાથી માં મળે પણ ખરી ને ના પણ મળે. આપણી માં કદાચ ખોવાઈ ગઈ હોય અને આપણે મંદિરમાં જઈને કહીએ, હે મંદિર, હે ભગવાન, મારી માં લાવી આપ, મારી માં લાવી આપ. ભગવાનને ભજવાથી માં મળે ખરી, ના પણ મળે, પણ મારે ભજો તો ભગવાન. આ દેશને ગાંધીજી કેમ મળ્યા ખબર છે ખરી? કોણે ગાંધીજીની આત્મકથા વાંચી, બાયોગ્રાફી? ગુજરાતીમાં શું નામ છે? મારા સત્યના પ્રયોગ. વેરી ગુડ, એટલું તો આવડે છે. તમે વાંચો, ગાંધી લખે છે કે મને જ્યારે ડર્બન જવાનું હતું સાઉથ આફ્રિકા ભણવા માટે, બેરિસ્ટર બનવા માટે, ત્યારે ગાંધીજીની માં શું નામ? કસ્તુરબા. એવા જો ગાંધીજીની વાઇફનું નામ હતું કસ્તુરબા. બોલો, હવે આ લોકો 15 ઓગસ્ટ મનાવવાના છે. કસ્તુરબા મારી માનું નામ હતું, ગાંધીની નહીં, ગાંધીની માનું નામ હતું પુતળીબાઈ. ગાંધી જ્યારે પુતળીબાઈને કહેવા ગયા ત્યારે પુતળીબાઈએ ના પાડી કે તારે નથી જવાનું. ગાંધીએ એમને બહુ સમજાવ્યા, ત્યારે અપશુન ના બરાબર થયા છે. ગાંધીજી નોટ જઈ, ઇઝ અ મોન વણી, રાજકોટમાં રહેતા હતા, પોરબંદરમાં જન્મ્યા, રાજકોટમાં રહેતા હતા. અને પુતળીબાઈએ કીધું, પરદેશ જતા પહેલા મારી સાથે ચાલ. અને પુતળીબાઈની આંગળી પકડી મોહનદાસ કરમચંદ ગાંધી રાજકોટના જૈન ઉપાશ્રયમાં ગયા. એગી અભી બતાયા, માસુ કરે છે તેરી ઉંગલી પકડ કે મહાત્મા કે પાસ લઈ જા, જૈન સાધુની પાસે લઈ ગયા હતા. ખુદ ગાંધીએ લખ્યું, અને જૈન સાધુ પાસે જઈને પુતળીબાઈએ કીધું, આ મારો દીકરો છે, પરદેશ જઈ રહ્યો છે, એને 3 બાધા આપો. ત્યાં ગયા પછી પીસ નહીં, ખાઈશ નહીં, સમજો છો ને તમે? અને નંબર 3, ક્યારે વેસ્યા વાળે જઈશ. અને જૈન મુનિએ ગાંધીજીને 3 બાધા આપી. બાધા લઈને ગાંધી ગયા સાઉથ આફ્રિકામાં, એમને પણ કેટલાક નબળા ફ્રેન્ડ સર્કલ મળી ગયું. અને એક દિવસ બારમાં લઈ ગયા, બારની અંદર ગ્લાસ આપી દીધો, ટેબલ પર દારૂનો ગ્લાસ. ગાંધીજી લખે છે કે હું જેવો એ ગ્લાસ પીવા ગયો, મને ગ્લાસમાં દારૂ નહોતો દેખાતો, મને એમાં મારી માં દેખાતી. મેરી માં કો મેને વચન દિયા હૈ કે મેં જિંદગી મેં કભી દારૂ નહીં પીઉંગા. અરે ગાંધીજી દારૂ આવું જ નોનવેજ પર, આવું જ ગાંધીજી પણ એકવાર વેસ્યાવાળા સુધી પહોંચી ગયા હતા, થરથર ધ્રુજતા હતા કે મારી માના વચનનો વિશ્વાસઘાત કરી રહ્યો છું. અને મુઠ્ઠી વાળીને ગાંધીજી ત્યાં પાછા ફર્યા,
ગાંધી બચી ગયા. યુ ટુ પ્રતિજ્ઞા તો બરાબર છે, પણ એ પ્રતિજ્ઞા કોણે અપાવતી? માઈ ભગવાનને ભજતા ભજતા માં મળે ખરી ના પણ મળે, પણ માને ભજશો ભગવાન 100% મળી જવાના. નંબર એક મા બાપનું વિશેષણ છે બલિદાન મૂર્તિ, અને નંબર બે તમારા એ મા બાપ છે.